હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં હશો? બધાને હેપી ન્યુ યર. અને આ યર છે તમારા માટે ખૂબ અગત્યનું, કેમ કે તમારું જિંદગીનું નિર્ણાયક વર્ષ, જેને ટ્વેલ્થ કહીએ, એ આમાં આપણે ભણવાનું છે. અને ખૂબ સારી રીતે ભણશો અને નીટની એક્ઝામ કે બોર્ડની કે ગુજકેટની બધામાં સારા પર્સન્ટેજ છે એ લઈ આવો એવી શુભકામના સાથે આપણે શરૂ કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉંદરવાળો પ્રયોગ, ઇઝીલી યાદ રહી જાય કે ઉંદરવાળો પ્રયોગ છે એ ભણાતા, ગ્રિફિથના પ્રયોગ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. આ પ્રયોગ શું કામે થયો હતો તો થોડું યાદ કરી લઈએ કે આગળના જે વૈજ્ઞાનિકો છે, મેન્ડલના પ્રયોગોથી આપણે શરૂ કર્યું હતું, બરાબર? એ મેન્ડલે કીધું કે જનીન દ્રવ્ય, ત્યારે એણે જનીનને કારક કીધું હતું, પણ એણે કીધું હતું કે કારકોને કારણે લક્ષણો જોવા મળે અને એ લક્ષણો પેઢી દર પેઢી છે આનુવંશિક બને છે, મતલબ કે એ વારસાગત લક્ષણોનું વહન કરવા માટે જવાબદાર છે કોઈ, તો એ કારક છે. આગળના સમયમાં પછી જોન્સન નામના વૈજ્ઞાનિક, જેનું નામ આપણી ટેક્સ્ટબુકમાં આવતું નથી, પણ એણે કારકને જનીન નામ આપ્યું. અને એના પછી પણ આપણે ડ્રોસોફિલાવાળા જે પ્રયોગો છે એના વિશે ભણાતા, સંલગ્નતા અને વ્યતિકરણ, બરાબર? આ બધા અને એના સિવાયના અન્ય વૈજ્ઞાનિકોએ આ બધાના કાર્ય પરથી એ નક્કી થઈ ગયું કે જે જનીન દ્રવ્ય છે એ વારસાગત લક્ષણોનું વહન કરે છે, જનીન દ્રવ્ય છે લક્ષણો માટે જવાબદાર છે. પણ જનીન દ્રવ્ય શું છે એ કોઈને ખબર નહોતી. જનીન દ્રવ્ય છે, અત્યારે આપણને ખબર છે કે જનીન દ્રવ્ય મોટાભાગના સજીવમાં ડીએનએ જનીન દ્રવ્ય છે, કેટલાક વાયરસ છે આરએનએ જનીન દ્રવ્ય, એ તો આપણે ભણીએ છીએ એટલે ખબર છે. પણ જે તે સમયે એની કોઈ માહિતી નહોતી કે જનીન દ્રવ્ય શું છે. તો તમને પહેલાં થોડી એક સમરી અહીંયા લખી દઉં એટલે તમને આખો ખ્યાલ આવે કે આ શું છે. તો જનીન દ્રવ્ય શું છે એના માટેના આખા જે પ્રયોગો હતા એને આપણે બે પાર્ટમાં વિભાજિત કરીએ. જનીન દ્રવ્યને આપણે એક નિશાની આપી દઈએ, આવું સ્ટાર બતાવી દઈએ, બરાબર? આમે સ્ટાર જ છે, જનીન દ્રવ્ય જ છે, મેઇન છે. તો આને આપણે કહેશું કે આ જનીન દ્રવ્ય, એટલે આપણને સમજવામાં સહેલું પડે. જનીન દ્રવ્ય છે એ શું છે એના માટેના જે પ્રયોગો છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. પહેલાં તો કાંઈ ખબર જ નહોતી કે જનીન દ્રવ્ય શું છે. કોઈક એવું કહેતા હતા કે ડીએનએ જનીન દ્રવ્ય છે, કોઈ કેવું કહેતા હતા આરએનએ જનીન દ્રવ્ય છે, કોઈ કેવું કહેતા હતા પ્રોટીન જનીન દ્રવ્ય છે. તો એમાં આપણે એના પ્રયોગો છે એને બે ભાગમાં વિભાજિત કરીએ, એ અને બી. ખાલી સમજવા પૂરતું, બરાબર? હવે એ છે એમાં બે પ્રયોગો થયા, એમાં એકને આપણે કહેશું એ વન અને બીજાને આપણે કહેશું એ ટુ, કેમ કે સળંગ સંકળાયેલા છે એકબીજા સાથે. એમાંનો આપણે જે ભણાતા 1928ની અંદર, અને એ હતા એ ફ્રેડરિક ગ્રિફિથ, એણે પ્રયોગ કર્યો. એણે જે પ્રયોગ કર્યો એને આપણે કહેતા હતા રૂપાંતરણીય સિદ્ધાંતનો પ્રયોગ, અથવા રૂપાંતરણીય સિદ્ધાંત. પછી આપણે એને અથવા બીજું શું કહી શકીએ, તો કે રૂપાંતરિત સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ. ઘણીવાર ટેક્સ પહેલાં જે બોર્ડની એક્ઝામમાં હેડિંગ બદલી જતા હોય ને તો વિદ્યાર્થીને એમ મૂંઝાઈ જાય કે આમાં કયો, આ તો આપણે તો આવતું હતું, મેઇન હેડિંગ આ હોય પણ અંદર એ લખ્યા હોય એને ધ્યાનમાં રાખવાના. રૂપાંતરણીય સિદ્ધાંત એ કહી શકાય, રૂપાંતરિત સિદ્ધાંત પણ કહી શકાય, રૂપાંતરણનો પ્રયોગ પણ કહી શકાય. આ પ્રયોગ આપેલો કોણે હતો, તો કે ગ્રિફિથે, એટલે ગ્રિફિથનો પ્રયોગ તરીકે પણ આ પ્રશ્ન બહુ જાણીતો છે, ગ્રિફિથનો પ્રયોગ. ઇંગ્લિશમાં કહીએ તો ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણ, એટલે આને ઇંગ્લિશના હેડિંગ ઉપરથી કહીએ કે ટ્રાન્સફોર્મેશન સમજાવો, ટ્રાન્સફોર્મેશન, અથવા એને ટ્રાન્સ, આનું ઇંગ્લિશ કરીએ રૂપાંતરણી સિદ્ધાંતનું તો ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, આટલા એક નામ એના કહી શકાય, કોઈ પણ નામ. એ એક જ વસ્તુ છે પણ આ બધા અથવા અથવા અથવા, બરાબર? આ અને એમાં એણે કોને લીધા હતા તો તમને ખબર છે, એમાં એણે સજીવ તરીકે લીધા હતા ઉંદર, અને પ્લસ બીજા એણે લીધા હતા એ બેક્ટેરિયા, બરાબર? તો બેક્ટેરિયા ક્યાં હતા એ પણ તમને ખબર છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, આ છે એણે લીધા હતા. હવે એના
પ્રયોગ આપણે આખો ભણી ગયા, એના પ્રયોગ છે એની અંદરથી કંઈ એને કંઈ સાબિતી છે એ આમ એને ખબર પડી, બરાબર, એ આપણે ભણ્યા છીએ, પાછું આગળ બોલશું. પણ એને કોઈ એવી પાકી માહિતી ન મળી કે જનીન દ્રવ્ય કોણ છે. પ્રયોગ તો કરી લીધા, એને ખબર પડી ગઈ કે એવું કંઈક છે કે જે બિનઝેરીને ઝેરીમાં રૂપાંતરિત કરી દે છે, એવું કંઈક દ્રવ્ય જાય છે. પણ એ શું છે એ એની ખબર નહોતી, એટલે એનું અધૂરું કામ છે ને, મતલબ કે એણે ત્યાં સુધી કીધું કે આટલું છે, હવેનું મને ખબર નથી, તો બાકીના વૈજ્ઞાનિકોએ પછી એનું કાર્ય છે એ આગળ કર્યું. પણ આપણે એનું શું કાર્ય હતું એને ટૂંકમાં યાદ કરી લે કે જેથી આ તમે સારી રીતે સમજી શકો. એમાં તમને ખબર છે કે એણે બે ટાઈપના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ લીધા. એમાં એકને આપણે કહેતા હતા એસ અને બીજાને આપણે કહેતા હતા આર. સ્મૂધ હતા એ એસ, લીસી વસાહતવાળા. જો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એક બેક્ટેરિયા નહોતો, કેમ કે એ વસાહતમાં રહે છે, બરાબર. હવે આ છે ને એસ પ્રકારના હતા અને અમુક છે એ આર પ્રકારના હતા. હતા બધા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, પણ એના જનીનોમાં થોડો થોડો તફાવત હતો. આ એસ વાળા હતા ને એના જનીન એવા હતા કે એ પેલો ન્યુમોનિયા રોગ પ્રેરી શકે, ઝેરી એની અંદરથી એવું ઝેર ઉત્પન્ન થતું હતું કે જે ન્યુમોનિયા પ્રેરી શકે. આના જનીન એવા હતા કે એમાં એ ઝેર ઉત્પન્ન થતું નહોતું એટલે એ ન્યુમોનિયા પ્રેરતા નહોતા. આ એના કાર્યની દ્રષ્ટિએ એના જનીનનો તફાવત હતો. હવે એના રચનાની દ્રષ્ટિએ જનીનનો તફાવત જોઈએ તો આવા ઝેરી હતા ને એની અંદર એવા જનીન હતા કે એ એની અંદરથી એક પ્રકારનું જેને આપણે મ્યુકસ કહીએ એટલે કે શ્લેષ્મ કહીએ એવું ઉત્પન્ન કરતા હતા. આ બધામાં એવા જનીન હતા કે એમાંથી આવું શ્લેષ્મ નીકળતું હતું બધામાંથી. એક એ ટાઈપનું પોલીસેકેરાઇડ. મ્યુકસ શું છે તો કે પોલીસેકેરાઇડ છે, શ્લેષ્મ ચિકાસ છે એ શું છે, પોલીસેકેરાઇડ છે. તો એ ઉત્પન્ન થાય એવા જનીન હતા. જ્યારે બિનઝેરી હતા એમાં એવા જનીન હતા કે એ આવું કોઈ પોલીસેકેરાઇડ ઉત્પન્ન કરતા નહોતા, આવું ચિકાસ મ્યુકસ આવું શ્લેષ્મ ઉત્પન્ન કરતા નહોતા. હવે આ બધા ઉત્પન્ન કરતા હતા તો એમાંથી નીકળે એ ક્યાં જાય તો કે એ બધાની ફરતે વીંટળાઈ જાય. આવી ચળકતી લીસી સપાટી, બધાની ચીકણી સપાટી લીસી થઈ જાય આખી સમૂહ એટલે કે વસાહતની ઉપર. એટલે આપણે આને લીસી વસાહત કહીએ, સ્મૂધ. અને આની ઉપર એવું કંઈ નીકળતું જ નહોતું એટલે એ બધાની આમ સપાટી હોય ને એટલે આપણે એને આમ સમજવા માટે એની ઉપર આવરણ નહોતું, આમ ખાલી બધા ભેગા રહેતા હતા પણ એની આવી આવી લીસી ચળકતી સપાટી નહોતી એટલે આપણે એને આમ રફ સપાટી બતાવી દઈએ. એની ફરતું કોઈ એવું આવરણ પોલીસેકેરાઇડનું હતું નહીં, બરાબર. હવે એમાં આપણે જે પ્રયોગો જોયા હતા એમાં ઉંદર છે, આને આપણે ઉંદર કહી દઈએ. અને એને પહેલાં તો બિનઝેરી આર કેવું હતું, બિનઝેરી, એનું ઇન્જેક્શન દીધું તો ઉંદર છે એને કાંઈ થયું નહીં, આ જીવતો રહ્યો એટલે આપણે પ્લસની નિશાની રાખી. હવે એસ છે એ ઝેરી હતો, એનું ઇન્જેક્શન દીધું તો ઉંદરને શું થયું તો કે ઉંદર ગયો, ઉંદર મરી ગયો, માઇનસ થઈ ગયો એટલે કે ચોપડી પડી ગઈ, આ મૃત થઈ જાય છે. હવે જે ઝેરી છે એને ગરમીથી મારી નાખ્યા, ઝેરી છે એસ કેવા કરી દીધા, ગરમીને કારણે મૃત કરી દીધા, મારી નાખ્યા. પછી ઇન્જેક્શન દીધું તો ઉંદર છે એને કાંઈ ન થયું, જીવતો રહ્યો. તો ગરમીને કારણે ઝેરી હતા એ મરી ગયા, અને મરી ગયેલા હોય એ અસર કરી નહીં. પણ એક એના આશ્ચર્ય વચ્ચે અને આપણા આશ્ચર્ય વચ્ચે આપણે જોયું હતું કે એણે આર છે એ કેવા રાખ્યા, જીવંત રાખ્યા. બિનઝેરી છે એ કેવા રાખ્યા, જીવંત રાખ્યા. અને પ્લસ જે ઝેરી હતા એસ એને કેવા કરી દીધા, મૃત કરી દીધા. એને એવું હતું કે આ તો ઝેરી છે પણ મરેલા છે એટલે કંઈ કરી શકશે નહીં, અને આ જીવતા છે પણ બિનઝેરી છે એટલે એ કંઈ કરશે નહીં. એટલે ઉંદર જીવતો રહેવો જોઈએ પણ એના આશ્ચર્ય વચ્ચે ઉંદર છે એ મરી ગયો. તો આવું શું કામ થયું એણે સમજવા માટે જોયું કે આ કેવા થઈ ગયા હતા, મૃત થઈ ગયા હતા, અને આ કેવા હતા, જીવંત. બેયને જ્યારે ભેગા રાખ્યા ત્યારે એવું કંઈક હતું, બરાબર. એવું કંઈક હતું એ શું હતું તો કે જેને આપણે જનીનદ્રવ્ય તરીકેની નિશાની બતાવી, એવું કંઈક હતું જનીનદ્રવ્ય હતું જે આમાંથી આમાં જતું રહ્યું. આમાં જતું રહ્યું ને એટલે શું કરી નાખ્યું કે એની અંદર રૂપાંતરણ પ્રેરી દીધું, એને રૂપાંતરિત કરી દીધા. આની અંદર જે જનીન હતા એ પોલીસેકેરાઇડ ઉત્પન્ન નહોતા કરતા, એ ઝેર ઉત્પન્ન નહોતા કરતા કે જેને કારણે ન્યુમોનિયા થાય, એને એણે રૂપાંતરિત કરી દીધા. અને આ છે એ પણ
પોલીસેકેરેડ ઉત્પન્ન કરવા લાગ્યા, ઝેર ઉત્પન્ન કરવા લાગ્યા, એટલે હવે ઈ પણ કેવા થઈ ગયા, ઝેરી લીસી વસાહત વાળા થઈ ગયા. આર માંથી કન્વર્ટ થઈને શું થઈ ગયા, એસ થઈ ગયા. તો આ કઈક જાય છે, ઈ ગ્રિફિથ ને ખબર પડી કે એ જે જાય છે એને કારણે રૂપાંતરણ થાય છે. બરાબર, જે આર હતા બિનઝેરી એ રૂપાંતરિત થઈને કેવા થઈ ગયા, એસ થઈ ગયા, ઝેરી થઈ ગયા. ઈ જાય છે, ઈ લક્ષણો માટે જવાબદાર છે. આના લક્ષણો છે ઈ બદલીને આના જેવા કરી નાખ્યા, તો લક્ષણ બદલવા માટે કે લક્ષણ માટે જવાબદાર છે એ જનીન દ્રવ્ય છે, એ ગ્યુ. પણ ઈ કોણ ગ્યુ, કોક ગ્યુ આપણે કહીએ ને, કોક ગ્યુ ખરું. આપણને અંધારામાં કોઈ ક્યાંયથી જતું હોય તો આપણને એમ થાય કોક ગ્યુ ખરું, પણ કોણ ગ્યુ એ ખબર પડી શકે નહીં. ક્લાસમાં કોક તોફાન કરે છે, પણ કોણ તોફાન કરે છે એ ખબર ન પડે. ક્લાસમાં આલ્ફા વિદ્યા સંકુલની જેમ ઘણા મોટા ક્લાસ હોય, ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, અને એવું અહીંયા આપણે તો બનતું નથી, પણ કદાચ આપણે એમ કોઈ બીજી સ્કૂલનું કહીએ એમાં અવાજ થતો હોય અને શિક્ષક જોવે કે આમાં કોણ છે, કોણ અવાજ કરે, કોણ તોફાન કરે, કોઈ બોલે તો નહીં, પણ પછી કઈ રીતે પકડે કે કોક તો છે આમાં. બરાબર, કહી દો નહીં તો હું મારી રીતે ગોતી લઈશ. તો એમ આ ગ્રિફિથે કીધું કે કોક તો છે કે જે આના લક્ષણો બદલીને એના જેવું કરી દે છે, અને પણ કોણ છે એ એને ન ખબર પડી. પણ એના પછીનું કાર્ય છે અધૂરું હતું, અને એ આપણે એ ટુ તરીકે જોઈએ. બરાબર, એ કાર્ય શું હતું, તો કે જનીન દ્રવ્ય છે એને કારણે રૂપાંતરણ પ્રેરાય એટલું તારણ એને કાઢ્યું. પણ એ જનીન દ્રવ્ય ક્યુ છે એનું કાર્ય એને ખબર પડી નહીં. તો આના અંતે તારણ શું નીકળ્યું આપણે સમજવા લખીએ, કે જનીન દ્રવ્યના કારણે ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતરણ થાય. કોનું રૂપાંતરણ થયું, તો કે આર છે જે કેવું હતું, તો કે આર હતું બિનઝેરી, એ કેમાં રૂપાંતરિત થઈ ગયું, તો કે એ રૂપાંતરિત થયું એસમાં, એટલે કે ઝેરીમાં રૂપાંતરિત થઈ જાય. અને એના માટે જવાબદાર હતું જનીન દ્રવ્ય, પણ કોણ છે આ હજી ખબર છે નહીં. પછીનું કાર્ય છે એ બાકીના ત્રણ વૈજ્ઞાનિકે લઈ લીધું, અને જે જનીન દ્રવ્ય હતું એની જૈવ રાસાયણિક પ્રકૃતિનો ખ્યાલ આવ્યો. ને આ પ્રયોગથી આટલી ખબર પડી, પણ એ શું છે મતલબ કે એની જૈવ રાસાયણિક પ્રકૃતિ છે એનો ખ્યાલ ન આવ્યો. એટલે નેક્સ્ટ આખો ક્વેશ્ચન બને છે એ આપણે અહીંયા આપણે જોયા આખા ક્વેશ્ચન તરીકે, કે જનીન દ્રવ્યનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો. લાક્ષણીકરણ એટલે કે એ શું છે. બરાબર, અથવા આપણે કહીએ કે જનીન દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ સમજાવતો પ્રયોગ એક કહી શકીએ. જનીન દ્રવ્યનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણનો પ્રયોગ સમજાવો, અથવા જનીન દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ સમજાવતો પ્રયોગ સમજાવો, અથવા વૈજ્ઞાનિકના નામના આધારે પણ પૂછી શકે. તો વૈજ્ઞાનિકો છે એ ત્રણ વૈજ્ઞાનિકોએ કામ કર્યું ઘણા વર્ષો, 1933 થી લઈને 1944 સુધી, બે ત્રગડાથી લઈને બે ચોગડા સુધીનું કામ કર્યું. તો આમાં ત્રણ વૈજ્ઞાનિકો હતા. ત્રણ વૈજ્ઞાનિકના નામ આપણે અહીંયા લખી નાખીએ, અથવા અહીંયા જ લખી નાખીએ, ત્યાં બીજો પાર્ટ છે એટલે. ત્રણ વૈજ્ઞાનિક છે એમાં ટૂંકમાં નામ યાદ રાખવા હોય તો એવરી મેક્લિઓડ મેકાર્ટી, એવરી મેક્લિઓડ મેકાર્ટી, મેકાર્ટી. પણ આખા નામ છે એ આપણે જો જ્યારે આખું યાદ ન રહે તો અડધું યાદ રાખવું, પણ રાખવું ખરું, કાંઈક યાદ રાખવું. પછી એકનું આખું યાદ રાખીએ અને બીજાનું અડધું, ત્રીજાનું ન રાખીએ, એના કરતાં ત્રણેયના અડધા અડધા યાદ રાખી લેવા સારા. મોટા ભાગે પાછળના નામથી લગભગ ઓળખાતા હોય. બરાબર, આપણે કેમ જોન ગ્રેગર મેન્ડલ, તો મેન્ડલ એમ પાછળના નામ વધારે અગત્યના. તો એવરી મેક્લિઓડ મેકાર્ટી એમાં ઓસવાલ્ડ એવરી, અ સાથે યાદ રાખશું, ઓસવાલ્ડ, ઓસવાલ્ડ એવરી. પછી કોલિન મેક્લિઓડ અને મેકલિન, જેકલિન નહીં પણ મેકલિન મેકાર્ટી. આ મેક્લિઓડ ઉપરથી પાછું આને મળતું આવે મેકલિન. ઓસવાલ્ડ એવરી, કોલિન મેક્લિઓડ, મેકલિન
મેકાર્ટી. આ ત્રણ વૈજ્ઞાનિકે 1933 થી લઈને 1944 સુધી એ જાણવા માટેના પ્રયોગ કર્યા કે જનીન દ્રવ્ય છે એ શું છે, મતલબ એની જીવરાસાયણિક પ્રકૃતિ શું છે અથવા એની જીવરાસાયણિક લાક્ષણિકતા શું છે. તો એના માટેનો પ્રયોગ છે એ હવે આપણે ડિટેલમાં જોઈએ. હવે આ પ્રયોગ છે એ થઈ ગયા પછી અંતે તારણ શું નીકળ્યું અને પછી જે બી પ્રયોગ શું છે એ આપણે સમજીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જનીન દ્રવ્યનું જીવરાસાયણિક લાક્ષણિકરણ. આ ત્રણ વૈજ્ઞાનિકોએ જે કંઈ એસ પ્રકારના ઝેરી બેક્ટેરિયા હતા ને એની અંદરથી શુદ્ધિકૃત રસાયણો છે એના ઉપર આ પ્રયોગ કર્યો. એ શુદ્ધિકૃત રસાયણો મતલબ આમ સાદી રીતે સમજીએ તો કોઈ પણ કોષની અંદર અસંખ્ય રસાયણો હોય. અહીંયા આપણે વાત હતી એ એસની. એસ શું હતા? તો કે ઝેરી શું હતા? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, બરાબર આ હતા. હવે એની અંદર અસંખ્ય રસાયણો હોય કોઈ પણ કોષમાં હોય, પણ મુખ્ય આપણે એની જેની ઉપર આપણે ક્લાસમાં તો ઘણા સ્ટુડન્ટ હોય ને પણ અમુક ઉપર શંકા ખબર જ હોય કે આમાંથી જ હોવા જોઈએ, આ ગ્રુપમાંથી જ કોઈ હોવા જોઈએ. તો એમ એ બધાને શંકા શું હતી કે કાં ડીએનએ હોય, કાં આરએનએ હોય અને કાં પ્રોટીન હોય, આ ત્રણમાંથી એક હોવું જોઈએ, બાકીના તો બધા હોય પણ આ છે ને એ કદાચ હોવા જોઈએ. એટલે આ ત્રણ છે એની ઉપર ખાસ ધ્યાન આપ્યું. એટલે શુદ્ધિકૃત એસ પ્રકારની અંદર એસ ટ્રેન એટલે કે પ્રકારની અંદરના શુદ્ધિકૃત આવા રસાયણોને ધ્યાનમાં લઈ અને એને પ્રયોગ કર્યા. હવે તમને ખાલી કોઈએ કીધું હોય કે આ એક ક્લાસ છે, આ ક્લાસ છે એમાં આપણે આને નામ આપી દઈએ કે એક ડી ઉપરથી, બરાબર એક આર ઉપરથી અને એક પી ઉપરથી, આવા ત્રણ વિદ્યાર્થી છે ડીએનએ આરએનએ પ્રોટીન અને આની ઉપર શંકા છે, બાકીના તો ઘણા બધા છે. હવે શિક્ષક છે એને આમાંથી કોણ અવાજ કરે છે કે વાત કરે છે ચાલુ પીરિયડે એ ન ખબર હોય પૂછે, એટલે કે એની તો એ કઈ એવી ટ્રીક કરશે કે જેના કારણે ખબર પડી જાય. બીજાને પૂછશે તો કે આમાં તો બીજાને કંઈ પૂછવાથી જવાબ ન મળે. પણ તમે આગળના ખનિજવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો, બરાબર, કે જે ખનિજની મહત્વ છે પેલામાં વનસ્પતિમાં શું છે એ જાણવા માટેના જે પ્રયોગો હતા એમાં બહુ સિમ્પલ રીતે કે કોઈ પણનું મહત્વ જાણવું હોય તો એની ગેરહાજરીમાં જાણી શકાય, કોઈ પણ પછી દરેક બાબતને લાગુ પડે, બરાબર. જ્યારે આપણે ગયા વર્ષે ક્યારે રજા પડે એ બધાને બહુ ગમતું, એ જ રાહ જોતા હોય ક્યારે રજા પડે ને ક્યારે ઘરે જઈએ, બરાબર. દરેકને આપણને હોય રજાનું મહત્વ વધારે હતું, સ્કૂલનું તો કંઈ મહત્વ જ નહોતું, પણ અત્યારે સ્કૂલની ગેરહાજરી છે ત્યારે સ્કૂલની કિંમત સમજાય કે સ્કૂલે જઈએ તો કેવી મજા આવે. અને વળી પાછું ચાલુ થઈ જશે તમને પછી જરાય ટાઈમ નહીં હોય ત્યારે વળી પાછી રજાની કિંમત સમજાશે, મતલબ જ્યારે જે હોય ત્યારે એની કિંમત ન હોય પણ એની ગેરહાજરીમાં એનું મહત્વ સમજાય. સેમ એ જ રીતે કે આ ત્રણ વાતો કરે છે ખબર નથી પડતી આ ત્રણમાંથી કોઈ છે, પણ એનું કાર્ય મહત્વ મતલબ અહીંયા કાર્ય ક્યારે સમજી શકાય, એનું કાર્ય શું હતું? વાતો કરે છે તો એ ક્યારે સમજી શકાય? તો કે એની ગેરહાજરી હોય તો ખબર પડે. એટલે શિક્ષક શું કરશે, ક્લાસમાંથી પહેલાં પી છે એને બહાર કાઢશે બાજુના ક્લાસમાં, બાજુના ક્લાસમાં એકદમ શાંતિ હતી, બાજુના ક્લાસમાં પીને મોકલી દે. તો અહીંયા આપણે બાજુના ક્લાસ બતાવી દઈએ, અહીંયા આવી ગયો પી, અહીંથી જતો રહ્યો, છતાં અવાજ ચાલુ, એટલે એક તો ખબર પડી ગઈ કે આ તો ન જ હોય, જો એ હોય તો અહીંયા અવાજ બંધ થઈ જવો જોઈએ ને અહીં ચાલુ થઈ જવો જોઈએ, બરાબર. પછી તો કે એને પાછો બોલાવી લીધો, એ આવી ગયો. હવે તો કે હવે કાઢો આરને, આરને મોકલી દીધો બાજુમાં, બરાબર. તો આરને મોકલવાથી શું થયું? તો કે તો એ અહીંયા તો વાત ચાલુ જ છે અને અહીંયા તો શાંતિ છે, પછી કોને મોકલો? તો કે છેલ્લે મોકલો ડીને. જેવો ડી ગયો એટલે અહીંયા શાંતિ થઈ ગઈ અને બાજુના ક્લાસમાં તો કે અવાજ ચાલુ, બરાબર. સેમ એ જ રીતે એકદમ સિમ્પલ ટ્રીક છે કે કોણ કેવું કામ કરે છે એ જાણવા માટે એની ગેરહાજરી રાખવાની, અને એ જે કામ કરતું હોય એ અટકી જાય તો સમજવાનું કે એ કામ એ જ કરે છે. તો પહેલા બેક્ટેરિયાની બાબતમાં પણ એ જ થયું કે બિનઝેરી આર હતો અને એને ઝેરી એસમાં ફેરવી નાખનાર જે જનીન દ્રવ્ય હતું એ કોણ છે? તો જનીન દ્રવ્ય શું હતું? રૂપાંતરણ પ્રેરતું હતું. એટલે આવા ત્રણ છે એમાંથી કોઈ હોય
જે રૂપાંતરણ પ્રેરે છે, તો આમાંથી કોઈ એક એકની ક્રમિક રીતે ગેરહાજરી કરી અને પછી જોવામાં આવે કે રૂપાંતરણ થાય છે કે નહીં. પણ આને ગેરહાજર કેમ રાખવા? સ્ટુડન્ટને તો ઊભા કરીને બાજુના ક્લાસમાં મોકલી શકાય, આને કોર્સમાંથી કેમ દૂર કરવા? તો તમે જાણો છો કે પાચન તમે ભણી ગયા છો, બરાબર. આને તોડવા, તોડી નાખે એટલે એમાંથી એ દૂર થઈ જાય. તોડવાની ક્રિયા મતલબ અહીંયા આપણે એને પાચન કહીએ. તો પ્રોટીનનું પાચન કરે એવા પ્રોટીએઝ ઉત્સેચક હોય, આરએનએનું પાચન કરે એવા આરએનએઝ ઉત્સેચક હોય, અને ડીએનએનું પાચન કરે એવા ડીએનએઝ ઉત્સેચક હોય. તમારી ટેક્સ્ટબુકમાં પાછળ એક પ્રશ્ન તમને પૂછ્યો છે કે ડીએનએ એસ અને ડીએનએઝ આ બંનેમાં શું તફાવત છે. તો આપણે જે કંઈ પ્રશ્નો ટેક્સ્ટબુકમાં તમને પૂછે એના આપણે આન્સર જોતા જઈએ છીએ. ડીએનએઝ અહીંયા ખાલી ડીએનએની પાછળ એસ જ લાગ્યો, મતલબ બહુવચન છે, ડીએનએનું બહુવચન છે. અને આ છે ને એ એસ ઈ કોઈ પણની પાછળ લાગે એઝ આપણે ઉચ્ચાર કરીએ તો એ ઉત્સેચક બતાવે છે, અને જેનું આગળ નામ હોય એની પાછળ એ એસ ઈ લાગ્યું હોય તો એને લગતો ઉત્સેચક હોય. તો ડીએનએઝ છે એ ડીએનએનું પાચન કરતો ઉત્સેચક છે, અને આ રીતે છે એ ડીએનએનું બહુવચન બતાવ્યું છે. હવે અહીંયા આપણે જોઈએ કે એણે ક્રમિક રીતે પ્રયોગ જે કર્યા એમાં એણે શું કર્યું. તો સૌથી પહેલાં આને આપણે લીસી વસાહતવાળો આ એસ છે અને એ કેવો છે, તો કે આ મૃત એસ છે. હવે મૃત એસમાં તો કે પ્રોટીન, પછી આરએનએ આપણે જે મેઇન છે એના જ નામ લખીએ, અને ડીએનએ, અને એની સાથે એણે કોણ રાખ્યું, તો કે જીવંત આર છે એ રાખ્યો. એમાં એ બધું હોય પણ આપણે આની આની ઉપર જ ધ્યાનમાં લેવાનું છે, એની અંદર કંઈ કરવાનું નથી. હવે આ છે એમાં એણે પહેલાં શું કર્યું, તો કે એને ટ્રીટમેન્ટ આપી, કે ટ્રીટમેન્ટમાં એણે પ્રોટીએઝ ઉત્સેચક છે આની ઉપર અસર કરી. પ્રોટીએઝ ઉત્સેચક છે એને આપ્યો એટલે શું થયું, તો કે પ્રોટીન હતું એ નાશ પામી ગયું, એનું પાચન થઈ ગયું. તમે આમ ક્રમિક બીજું સ્ટેપ લખી શકો, બરાબર. પ્રોટીન જતું રહ્યું, છતાં એની અંદરથી કાંઈક જે જાતું હતું રૂપાંતરણ પ્રેરવા, આ રૂપાંતરણ છે એ થઈ ગયું. અને રૂપાંતરણ થઈ જવાને કારણે જે ઉંદર હતો એ શું થયો, તો કે ઉંદર છે એ મરી ગયો. ટૂંકમાં જે રીતે પેલા પ્રયોગમાં હતું ને બેન ભેગા કર્યા, આ મૃત એસ હતો ને જીવંતાર, તો એ ઉંદર મરી ગયો. તો આમાં એણે પ્રોટીનને તોડી નાખ્યું, છતાં એ જ રિઝલ્ટ મળ્યું, રૂપાંતરણ તો થયું જ. આના ઉપરથી ખબર પડી કે પ્રોટીન છે રૂપાંતરણ કરવા માટે જવાબદાર નથી, આ જે જાય છે જનીન દ્રવ્ય એ પ્રોટીન તો નથી જ. પછી બીજો પ્રયોગ છે એ એણે શું કર્યું, તો કે આ મૃત એસ એમાં પ્રોટીન આરએનએ ડીએનએ અને એમાંથી આ છે એ જીવંત આર. હવે એમાં એણે શું દાખલ કર્યું, તો કે આરએનએઝ દાખલ કર્યો. આરએનએઝ એટલે આરએનએનું પાચન કરનાર ઉત્સેચક, એની અસર આપી, તો એને કારણે કોણ નાશ પામી ગયું, મતલબ તૂટી ગયું આરએનએ. છતાં કંઈક જે જાતું હતું એ તો ગયું જ, મતલબ એની અંદર રૂપાંતરણ તોય થયું જ. અને રૂપાંતરણ થયું એને કારણે પેલો ઉંદર છે એ શું થયો, તો કે ઉંદર પાછો મરી ગયો એ ઉંદર પણ. ત્રીજા પ્રયોગમાં પણ એણે એ જ લીધું કે આ મૃત એસ છે અને આને લીધો જીવંત આર. અને હવે એને અંદર પ્રોટીનનો વારો આવી ગયો, આરએનએનો વારો આવી ગયો, હવે રહ્યો છેલ્લે ડીએનએ. તો એને ડીએનએને તોડે એવો, ડીએનએનું પાચન કરે એવો ડીએનએઝ ઉત્સેચક દાખલ કર્યો, તો ડીએનએ તૂટી ગયો. અને હવે એની અંદર કોઈ ગયું નહીં, મતલબ રૂપાંતરણ થયું જ નહીં, આ જેવો હતો એવો જ રહ્યો. અને પરિણામે છે એ ઉંદર શું થયો, તો કે ઉંદર છે એ જીવંત રહ્યો, ઉંદર છે એ જીવંત જ રહ્યો. આની અંદર આપણે એના ફેરફાર છે એ બતાવવા હોય તો આ રીતની આકૃતિ પણ કરી શકીએ, કે આવો હતો આમ આમ પહેલાં અને હવે બદલાઈને કેવો થઈ ગયો, ઝેરી થઈ ગયો, લીસો થઈ ગયો અને એને કારણે મરી ગયો. સેમ એ જ રીતને અહીંયા પણ તમે કરી શકો, કે ખરબચડો હતો અને રૂપાંતરિત થઈ ગયો એટલે ઝેરીને લીસો થઈ ગયો, આમાં એ ખરબચડો જ રહ્યો,
એમાં રૂપાંતરણ થયું નહીં. આના ઉપરથી ખબર પડી ગઈ કે રૂપાંતરણ કોણ કરે છે, લક્ષણો કોણ બદલાવે છે, તો કે લક્ષણો બદલાવે છે આ ડીએનએ છે. ડીએનએ નહોતો તો કોઈ ગયું નહીં, અહીંયા ડીએનએ હતો તો વયો ગયો, ડીએનએ હતો તો વયો ગયો, બરાબર. એટલે આના ઉપરથી એના આખા તારણ શું નીકળ્યું, તો કે એનું તારણ છે આખા પ્રયોગનું એ આપણે કહી શકીએ તારણ કે રૂપાંતરણ પ્રેરનાર ઘટક અથવા અણુ છે એ કોણ છે, ડીએનએ છે. એટલે રૂપાંતરણી સિદ્ધાંતમાં જે રૂપાંતરણ પ્રેરતો હતો એ કોણ હતો, તો કે રૂપાંતરણ પ્રેરનાર ઘટક છે એ ડીએનએ છે. તો આમ કર્યું છતાંય બધા વૈજ્ઞાનિકોએ ન સ્વીકાર્યું, ઘણા હોય ને એવા, એને પ્રયોગ કરીને કહી દીધું તોય કે નહીં, ઘણા હજી એવું જ માનતા હતા કે પ્રોટીન જ છે. તો એણે કીધું ભાઈ પ્રોટીનને તો મોકલો તોય કંઈ એમાં કંઈ ફેર ન પડે, તો કે ના તોય નહીં પ્રોટીન જ છે. ઘણા વૈજ્ઞાનિકો હજી એવું માનતા હતા કે પ્રોટીન છે અને આની સાથે જોડાણા એ બધાય માનતા હતા કે ડીએનએ. હવે એમાંથી નામ કોનું નીકળી ગયું, તો કે એમાંથી આરએનએનું નામ નીકળી ગયું. હવે બે જ છે એના ઉપરથી છેલ્લો ફાઇનલ પ્રયોગ છે, એ ફાઇનલ પ્રયોગ છે કે એના પછી બધાએ સ્વીકારી લેવું પડ્યું કે જે રૂપાંતરણ કરે છે કે જે કંઈ લક્ષણો માટે જવાબદાર છે આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ છે નહીં કે પ્રોટીન. તો આ છેલ્લો પ્રયોગ છે એ આપણે બી તરીકે જે લીધો હતો એમાં આપણે જોઈએ. આ તો ઉંદરવાળો પ્રયોગ હતો, એના બે પેટા પ્રકાર થયા, એટલે એ વન એ ટુ ગણ્યા આપણે. અને પેલો જે પ્રયોગ હવે ભણશું એ સાવ અલગ ટાઈપનો છે, એટલે એને આપણે બી પ્રયોગ તરીકે જોઈએ. અને એ પ્રયોગ છે, એને આપણે કહીએ જનીન દ્રવ્ય ડીએનએ છે તે સાબિત કરતો પ્રયોગ, સચોટ પ્રયોગ એમ પણ કહી શકીએ, અથવા આનુવંશિક દ્રવ્ય ડીએનએ સમજાવો, આનુવંશિક દ્રવ્ય ડીએનએ. આ તમારે બોર્ડની એક્ઝામ માટે, બાકી નીટ માટે તો તમારે કોન્સેપ્ટ વાઇઝ જ એક સમજાઈ જવું જોઈએ, બરાબર. પછી આવું કંઈ યાદ તમારે બહુ રાખવાની જરૂર નહીં, પણ બોર્ડની એક્ઝામ માટે જુદા જુદા ક્વેશ્ચન છે એ આવી રીતે એક જ ક્વેશ્ચન હોય પણ જુદા જુદા હેડિંગથી પૂછે, એટલે યાદ રાખવું જરૂરી આનુવંશિક દ્રવ્ય ડીએનએ. હવે આ પ્રયોગ છે એને હર્ષી ચેઝનો પ્રયોગ પણ કહેવામાં આવે છે. ત્રીજી રીતે કહીએ તો હર્ષી અને ચેઝનો પ્રયોગ. હવે આની અંદર જે માર્થા ચેઝ એક લેડીઝ હતા, માર્થા એક લેડી હતા, માર્થા ચેઝ અને હર્ષી છે એક ભાઈ હતા, વૈજ્ઞાનિક હતા, બરાબર. અને આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ આ બે છે એણે આખો ફાઇનલ પ્રયોગ છે એ કર્યો. અને 1952 ની અંદર, જો 1953માં વોટસન અને ક્રિકે પેલું ડીએનએનું જે સ્ટ્રક્ચર આપ્યું હતું, અને એના એક વર્ષ પહેલા 1952ની અંદર આ છે આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝને આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એ સાબિત કરતો પ્રયોગ છે એ કહી કીધો. હવે આખો પ્રયોગ છે એને સમજીએ આપણે. આ પ્રયોગની અંદર એણે કયા સજીવ લીધા અને આ પ્રયોગ કરતા પહેલા શું માન્યતા હતી, તો કે માન્યતા એ હતી કે જનીન દ્રવ્ય પહેલા શું માન્યતા હતી, તો પ્રયોગ પહેલા માન્યતા હતી કે જનીન દ્રવ્ય કોણ છે, પ્રોટીન છે. પણ આને શું સાબિત કર્યું, તો કે એણે સાબિત કર્યું કે જનીન દ્રવ્ય ડીએનએ છે. સાબિત કર્યું કે જનીન દ્રવ્ય કોણ છે, ડીએનએ છે, એ ફાઇનલ સાબિત કરી દીધું. એણે સજીવો ક્યાં લીધા આની અંદર, તો કે સજીવો છે એ એણે લીધા, એક લીધો એણે બેક્ટેરિયા અને બીજો લીધો એણે વાયરસ, બે સજીવ લીધા. બેક્ટેરિયા કોઈ પણ બેક્ટેરિયા કહીએ આપણે, અને વાયરસ તરીકે ચોક્કસ વાયરસ લીધો, બેક્ટેરિયો ફેઝ
વાયરસ. નામમાં આગળ બેક્ટેરિયો આવે છે, પણ છે શું? વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ તમે જાણો છો કે આ કેવો વાયરસ છે? તો કે બેક્ટેરિયાને ચેપ લગાડે, બેક્ટેરિયાની અંદર એ ચેપ લગાડી દે, એનું જનીનદ્રવ્ય એની અંદર દાખલ. આપણે એમ કહીએ કે બેક્ટેરિયાની અંદર ઘૂસી જાય, પણ એકચ્યુઅલી તમે ભણ્યા છો પેલા એચઆઈવીમાં, મેં તમને ભણાવ્યું હતું બરાબર, મેક્રોફેજ છે તો આમ બહારથી આપણે પેલું આમ હતું, અને પછી આ અંદર ખાલી એનું જનીનદ્રવ્ય જ જાય. વાયરસમાં ઉપરનું આવરણ કેપ્સિડ જેને કહીએ, પ્રોટીનનું બનેલું હોય, અને અંદરનું એનું આ જનીનદ્રવ્ય એમાં આરએનએનું હતું બરાબર. કોઈનું ડીએનએનું પણ હોઈ શકે. વાયરસના બે પ્રકારના જનીનદ્રવ્ય હોય, અમુક વાયરસ ડીએનએ વાળા હોય ને અમુક વાયરસ છે આરએનએ વાળા હોય. એચઆઈવીમાં આરએનએ વાળા હતું, અને આ બેક્ટેરિયોફેજ છે એમાં ડીએનએનું જનીનદ્રવ્ય છે. પણ આખું પણ નથી, ઉપરનું પણ બહાર જ રહી જાય, પ્રોટીનનું આવરણ બહાર રહી જાય, જનીનદ્રવ્ય જ અંદર જતું હતું. તો આની અંદર પણ એ જ બાબત છે એ ભણવાની આવશે. હવે આમાં પેલું તો કે કોણ જાય છે એ સાબિત કરવાનું હતું. બે જ રીતે આવે, પ્રોટીન છે કા ડીએનએ, આરએનએનું નામ તો આમાંથી નીકળી ગયું બરાબર. તો આપણે પહેલાં ખાલી સિમ્પલ રીતે સમજીએ કે આની અંદર અને આ બે અલગ અલગ છે. હવે એમાં કોણ જાય છે અંદર? આખે આખું જે આવી રીતનો હોય ભાગ, તો એમાંથી આ ભાગ ગયો અંદર કે ખાલી આ ભાગ ગયો? તો એને જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? આવી સૂક્ષ્મ રચનાઓ છે એને જોવા માટે કે આપણે એમનેમ સીધો ફોટોગ્રાફ તો લઈ શકાય નહીં ડાયરેક્ટ બરાબર. આમ કોણ માણસ એક જગ્યાએ નીકળીને ક્યાં ગયું તો આપણે એને ક્લિક કરી લઈએ તો એનો ફોટામાં જોઈ શકે કે આ ગયું. પણ આટલી સૂક્ષ્મ વસ્તુઓ છે એને જોવા માટે, તો એ તમે બાયોટેકમાં પણ ભણ્યા છો, ઓટો રેડિયોગ્રાફી બરાબર. ઓટો રેડિયોગ્રાફી એ શું છે? તો ઓટો રેડિયોગ્રાફી એ એક ટેકનિક છે. ઓટો રેડિયોગ્રાફીમાં ખાસ કરીને ડીએનએ માટે વપરાતી હોય, તો એની અંદર રેડિયો એક્ટિવ કરેલો અણુ છે, રેડિયો એક્ટિવ કરેલ અણુને એક્સરેમાં, એટલે કે આપણે જે એક્સરે છે બરાબર, એને આપણે આનો એક્સરે લઈએ તો એને ઓટો રેડિયોગ્રાફ કહેવાય. એનો એક્સરે ન કહીએ પણ એનો શું કહેવાય? એનો ઓટો રેડિયોગ્રાફ. તો રેડિયો એક્ટિવ કરેલ અણુને એક્સરેમાં ચળકતો જોઈ શકાય, તો એની જે પ્રિન્ટ નીકળે એ પ્રિન્ટને શું કહેવાય? ઓટો રેડિયોગ્રાફ. અને એ ટેકનિક છે એને શું કહેવાય? ઓટો રેડિયોગ્રાફી. ક્યાંય પણ ડીએનએનો એક્સરે લેવો હોય તો ડીએનએ તો કેટલો સૂક્ષ્મ હોય, તો એ એમનેમ ન દેખાય, પણ જો એને રેડિયો એક્ટિવ કર્યો હોય તો એ ચળકતો દેખાઈ શકે, એટલે ખબર પડી જાય કે આ ડીએનએને રેડિયો એક્ટિવ કર્યો ને હવે એ ચમકે તો આ અહીંયા ડીએનએ હોઈ શકે બરાબર. તો એ આખી ટેકનિક છે ઓટો રેડિયોગ્રાફી, એનો આમાં યુઝ કરવામાં આવ્યો. એવું એ ક્યારેક નીટમાં ક્વેશ્ચન આવી શકે કે હસે અને ચેઝના પ્રયોગમાં કઈ ટેકનિકનો યુઝ કર્યો, તો આની અંદર એક બીજી ટેકનિક એ આવશે, એ પણ હું તમને કહીશ. એ આવશે સેન્ટ્રીફ્યુગેશન બરાબર, કઈ કઈ ટેકનિકનો યુઝ થયેલો છે એવું નીટમાં ક્વેશ્ચન આવે. તો ઓટો રેડિયોગ્રાફીનો પણ થયો હતો, સેન્ટ્રીફ્યુગેશનનો પણ થયો હતો, એટલે આપણને ધ્યાનમાં રહી. ખાલી એમને ભણી લે એવું જરૂરી નથી, આવી બાબતોએ ધ્યાનમાં રાખીએ. હવે એમાં એણે કર્યું શું? તો કે બેક્ટેરિયોફેઝ વાયરસ છે અને કોઈ બેક્ટેરિયા લીધા, તો પહેલાં એણે આવા બે માધ્યમ રાખ્યા. બે માધ્યમ છે એમાં રેડિયો એક્ટિવ દ્રવ્ય ભર્યા, આની અંદર રેડિયો એક્ટિવ S35 અને બીજામાં રેડિયો એક્ટિવ P32 રેખા. તમે આ બાજુ P રાખી શકો, આપણી ટેક્સ્ટ બુકમાં કદાચ આ બાજુ છે P32 ને S35, ગમે ત્યાં રાખો S35 બરાબર. હવે એની એ ભર્યું આખું રેડિયો એક્ટિવ કરેલું દ્રાવણ ભર્યું એક માધ્યમ તરીકે, અને એની અંદર એણે રેખા બેક્ટેરિયોફેઝ વાયરસ નાખી દીધા અંદર. અને બેક્ટેરિયોફેઝ વાયરસ છે એ તમે જાણો છો આવા છ અને આવા પુચ્છતંતુ હોય ને બરાબર, અને વચ્ચે એનું જનીનદ્રવ્ય આ રીતનું. આમાં પણ નાખ્યા
આમાં પણ એને બેક્ટેરિયોફેઝ વાયરસ છે એને નાખી દીધા. હવે આ બેક્ટેરિયોફેઝ વાયરસને નાખ્યા એટલે શું થયું? તો કે આમાં ભર્યું P32 ફોસ્ફરસ અને આમાં ભર્યું S35 સલ્ફર. બેક્ટેરિયોફેઝ વાયરસની અંદર જનીન દ્રવ્ય DNAનું છે અને ઉપરનું આવું પડ છે જેને આપણે કેપ્સિડ કહીએ, આ બધું પ્રોટીનનું બનેલું હોય. હવે તમે યાદ કરો બાયોકેમિસ્ટ્રી, તમે ફરીથી તમને કહું, બાયોકેમિસ્ટ્રીમાં આપણે મેઇન ભણીએ છીએ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, બરાબર? આ ભણીએ છીએ. ક્રમ હું આ અહીંયા રાખી દઉં, લિપિડ, પ્રોટીન. હવે આમાં મેઇન આપણે યાદ રાખશું કે સજીવોની અંદર મુખ્ય જે કોણ હોય, તમે ખનિજોવાળા ચેપ્ટરમાં ભણ્યા હશે, મુખ્ય કોઈ પણ સજીવની અંદર મુખ્ય હોય ચનો. ચનો એ મુખ્ય છે, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન ને ઓક્સિજન, એટલે દરેક સજીવમાં મેઇન શું હોય તો કે ચણો, ચનો મુખ્ય છે. હવે એમાં થોડાક થોડાક ફેરફાર, કાર્બોદિતની અંદર ચો, લિપિડમાં પણ ચો, પણ આ ચો એટલે શું? તો કે CHO એ કાર્બોદિત અને લિપિડમાં બેયમાં CHO મેઇન છે, પણ બેયમાં એક ડિફરન્સ શું છે? તમે CHO મતલબ આપણે ભણે C6H12O6, તો કોણ આવ્યું? CHO. પણ કાર્બોદિત છે એમાં O છે એ લિપિડના O કરતા વધારે હોય, અને આ છે એ તમે ભણ્યા છો શ્વસનાંક, શ્વસનાંકમાં તમે ભણ્યા છો, યાદ હોય તો, રેસ્પિરેટરી ક્વોશન્ટ RQ. RQ છે એમાં કાર્બોદિતમાં, તો કે એમાં CO2નું પ્રમાણ અને O2નું પ્રમાણ, બરાબર? એમાં બેયમાં શું હતું? તો કે એમાં 6-6 આવતા હતા એટલે એક થઈ જતો હતો શ્વસનાંક કાર્બોદિતનો એક, પણ લિપિડનો શ્વસનાંક છે ને એ એક કરતાં ઓછો હતો. એનું કારણ શું? તો કે એમાં જેટલા CO2 હોય બંધારણમાં, જેટલા પેલા સી છે એ રીતે એના અંદર CO2 ઉત્પન્ન થતા હોય, પણ એનું શ્વસન કરવા માટે ઓક્સિજન વધારે આપવો પડે. કાર્બોદિતનું શ્વસન કરવા માટે જેટલો ઓક્સિજન આપવો પડે એના કરતાં લિપિડનું શ્વસન કરવું હોય તો ઓક્સિજન વધારે આપવો પડે, વધારે વપરાઈ જાય. શું કામે? કોક શું કામ વધારે કંઈક વાપરી નાખે? એનામાં એ ઘટતું હોય તો એ વધારે વાપરી નાખે, બરાબર? તો આની અંદર ઓક્સિજન હતો એના કરતાં આમાં ઓછો હતો, એટલે આ છે એ આના કરતાં વધારે ઓક્સિજન વાપરી નાખે, લિપિડ છે વધારે ઓક્સિજન વાપરી નાખે, એટલે અહીંયા છેદ વધારે મોટો થઈ જાય, એટલે એક કરતાં ઓછો શ્વસનાંક થઈ જતો હતો. તો બેયમાં આપણે યાદ રાખશું ચો છે, પણ કાર્બોદિતમાં આના કરતાં વધારે છે, લિપિડમાં કાર્બોદિત કરતાં ઓછા ઓક્સિજન છે. હવે પ્રોટીનનો સંચો, પ્રોટીનનો સંચો, સંચો એટલે SNCHO, વાંચો તો શું થાય? સંચો. અને ન્યુક્લિક એસિડ છે એ 54, ચોપન. આ શું કામે? આપણને યાદ રહી જાય એક જ વારમાં પ્રોટીનનો સંચો. પ્રોટીન છે એની અંદર CHO તો છે, પણ એ સિવાય N અને S પણ છે, એટલે આમ તમે ગણો તો ચનો સિવાય S પણ છે. અને ન્યુક્લિક એસિડમાં શું છે? તો કે CHO સિવાય P અને N પણ છે. યાદ કરો, CHO કાર્બોદિત, પેન્ટોઝ શર્કરા થાય, બરાબર? અને ફોસ્ફેટ અને ન્યુક્લિક એસિડ, પેલો નાઇટ્રોજન બેઝ થઈ ગયું. તો એની અંદર N પણ છે, P છે. હવે એને નાને શું કામે લાગે વળગે? અત્યારે શું કામ યાદ કરે? એવું નીટ માટે તો કામનું જ છે, ઓલ ઓવર આપણે તમારો પાયો બાયોકેમિસ્ટ્રી માટે કામનું છે આ. પણ આની અંદર વિચારો કે P અને આમાં S, હવે તમે ગોતો આમાં કે P છે એ કેમાં છે? ન્યુક્લિક એસિડમાં છે, બરાબર? અને S છે એ કેમાં છે? પ્રોટીનમાં છે. તો હવે પડ છે બહારનું, કેપ્સિડ છે એ પ્રોટીનનું હોય અને વચ્ચે હોય ન્યુક્લિક એસિડ હોય, તો નાખીએ આપણે રેડિયો એક્ટિવ દ્રાવણની અંદર, તો આમાં P છે તો એ કોણ શોષી લેશે, મતલબ કેમાં ઉપયોગમાં આવશે? તો કે P છે એ ન્યુક્લિક એસિડમાં, એટલે આમાં જે નાખ્યું હશે ને એનું DNA છે, કેમ કે બેક્ટેરિયોફેઝનું જનીન દ્રવ્ય DNA છે, તો એનું DNA છે ને એ રેડિયો એક્ટિવ થઈ જશે, કેમ કે એમાં P32 આવી જશે. જ્યારે આની અંદર છે એ S કેમાં હોય? તો કે S પ્રોટીનમાં હોય, તો આનું છે એ પેલું જનીન દ્રવ્ય રેડિયો એક્ટિવ નહીં થાય, પણ એનું આ આવરણ છે ને પ્રોટીનનું એ કેવું થઈ જશે? તો કે આ બધું રેડિયો એક્ટિવ થઈ જશે. સમજાણું? તો આપણે યાદ રાખશું કે P32 છે એમાં P છે એ DNAમાં હોય,
એટલે એમાં ડીએનએ રેડિયોએક્ટિવ થશે, અને એસ 35 છે, એસ છે પ્રોટીનમાં હોય એટલે એમાં પ્રોટીનનું આવરણ કેપ્સિડ છે, રેડિયોએક્ટિવ થશે. હવે ઘણીવાર વિદ્યાર્થીને આમેય ભૂલ થઈ જતી હોય, આમ તો થાય એવું નથી છતાં ઘણા ભૂલી જતા હોય, પી 32 ને બદલે ભૂલથી પી 35 અને એસ 32 લખી નાખે, બરાબર, કાં છેલ્લી ઘડીએ કન્ફ્યુઝ થઈ જાય. આમ તો સહેલું છે પણ છેલ્લી ઘડીએ ભૂલાઈ જાય. આપણે યાદ રાખવાનું પી અને એસ, એસની ઉપર બેયમાં ત્રણ ત્રણ તો છે પણ એસની ઉપર પાછો એસ જેવો મૂકી દો, શું થઈ ગયું, આપણે પાંચ એસ જેવો જ લાગે ને, એટલે પી 32 હવે થઈ ગયું. આ એસમાં એસ જેવું દેખાય એ 35, એટલે ભૂલાય જ નહીં ક્યારેય. આવી નાની બાબતો એ એકદમ આવી રીતના કંઈક ટ્રીકથી યાદ રાખી લેવાની, એટલે ભૂલાય નહીં ક્યારેય. ઓકે, તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ડીએનએ છે, ડીએનએ છે એમાં પી હોવાથી આમાં રાખેલું પી 32માં રાખેલ બેક્ટેરિયો ફેઝનું ડીએનએ લેબલ થશે, એટલે કે અંકિત થશે. ગુજરાતીમાં કહેતો અંકિત થશે, ઇંગ્લિશમાં કહેતો લેબલ થશે. અને આની અંદર આપણે એમ લખી શકીએ કે પ્રોટીનમાં એસ હોવાથી બેક્ટેરિયો ફેઝનું બાહ્ય આવરણ, એટલે કે જેને આપણે કેપ્સિડ કહીએ, એ લેબલ થશે, એટલે કે અંકિત થશે, રેડિયોએક્ટિવ થશે. અંકિત થશેનો મતલબ અહીંયા લખી નાખીએ, રેડિયો એક્ટિવ થશે, અને પહેલામાં પણ રેડિયોએક્ટિવ થશે, બરાબર. આટલું સમજાઈ ગયું કે જે રેડિયોએક્ટિવ હોય એ, જેની અંદર જે ભાગ હોય એ ભાગ જ રેડિયોએક્ટિવ થશે. પી છે એ ડીએનએમાં હોવાથી આનું ડીએનએ રેડિયોએક્ટિવ થશે, એસ છે એ પ્રોટીનમાં હોવાથી આનું પ્રોટીનનું પડ છે કેપ્સિડ, એ રેડિયોએક્ટિવ થશે. હવે બાકીના જે સ્ટેપ છે એ આકૃતિ પણ તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, આકૃતિ સહિત ન પૂછાય. આકૃતિ બહુ સહેલી છે અને એક જ ટાઈપની આવી હોય, પણ એમાં થોડો તફાવત છે. આકૃતિ ઉપરથી આપણે આખો પ્રશ્ન છે બહુ ઇઝી, એકદમ એકવારમાં યાદ રહી જાય એવો સમજીએ. હવે એણે આવા લેબલ થયેલા મેં આકૃતિ છે ને, એની નીચે પાછી ત્રણ સ્ટેપમાં ટોટલ ચાર આવા બોક્સ આવશે. આ એક જે હમણાં આપણે બતાવી દીધું એ, એની ઉપર પેલું અહીંયા રાખશું દૂર, હવે આમ બધા છ એના તંતુ નથી બતાવતી, ઝડપથી થઈ જાય આમ બતાવી દઉં છું, બરાબર. આની અંદર કોણ લેબલ થયું, અંકિત થયું, તો કે ડીએનએ રેડિયો એક્ટિવ, અને આમાં કોણ છે રેડિયો એક્ટિવ, તો કે કેપ્સિડ રેડિયો એક્ટિવ, એટલે કે અંકિત થાય, બરાબર, લેબલ થાય. એના પછી એને નજીક લઈ આવવામાં આવે છે. બીજા સ્ટેપની અંદર આ એક બેક્ટેરિયા બતાવવામાં આવે અને એની સપાટી ઉપર બે વાયરસ રાખવામાં આવે. આ એક છે બે અડેલા જ રાખવામાં આવે, અને બીજો છે એ પણ અહીંયા આ રીતે રાખવામાં આવે. હવે બેક્ટેરિયોફેઝ વાયરસ છે એની લાક્ષણિકતા શું છે, એ બેક્ટેરિયાની સપાટી ઉપર પહેલાં ચોંટી જાય અને પછી પોતાનું જનીન દ્રવ્ય છે એ અંદર જવા દે, એટલે ચેપ લગાડવા. જનીન દ્રવ્ય અંદર જાય એને શું કહે, ચેપ લાગ્યો, ઇન્ફેક્શન થયું, અંદર જાય પછી આની ઉપર અસર કરે ને, અને આની ઉપર અસર થાય એટલે એને શું અસર થશે, તો કે આનું જનીન દ્રવ્ય અંદર આવશે ને એટલે એ એને પોતાનું સમજી લેશે. કઈ રીતે પોતાનું, તો કે એ તમે આખું પહેલામાં ભણી ગયા છો કે મેક્રોફેઝમાં પેલું આરએનએ છે એચઆઈવીનું જાય, આ એચઆઈવી આપણે ભણાતા, બરાબર, ત્યારે ફક્ત અંદરનું જનીન દ્રવ્ય જાય, પછી કઈ પ્રક્રિયા થતી હતી, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી આ જે આરએનએ હતું એ કેમાં કન્વર્ટ થઈ જતું હતું, એ ડીએનએમાં કન્વર્ટ થઈ જતું હતું, અને ડીએનએ બની જાય પછી જે જનીન દ્રવ્ય હોય ને આપણું ડીએનએનું મેક્રોફેઝનું, એ એને પોતાનું સમજે, ત્યાં સુધી એને પોતાનું સમજે નહીં, એના જેવું થાય તો એને પોતાનું સમજે. તો હવે ડીએનએ બની ગયું એટલે એને પોતાનું સમજે, મતલબ કે એની સાથે કનેક્ટેડ થઈ જાય, જોડાઈ જાય, અને પછી જેમ આ છે એ પોતાનું ડીએનએમાંથી આરએનએ ને આરએનએમાંથી પ્રોટીન એમ પોતાનું ઉત્પાદન કરે,
એવી રીતે આ પણ પોતાનું ઉત્પાદન ચાલુ કરી દે અને એની અંદરથી એવા ફરીથી પાછા ઘણા બધા આવા એચઆઈવી છે એ બનાવી નાખતું હતું. આ તમે ભણી ગયા. તો પોતાનું સમજી લે એનો મતલબ શું, આખી પ્રોસેસ છે એમાં થાય. એ જ રીતે આની અંદરનું જનીન દ્રવ્ય છે એ એકની અંદર આપણે હજી બતાવીએ અને એકની અંદર આમ આવી ગયું, મતલબ એણે ઇન્ફેક્શન કરી દીધું, ચેપ લગાડી દીધો, બરાબર. અને હવે આનું જનીન દ્રવ્ય એને પોતાનું સમજી લેશે અને એમાં આ એટલે કે બેક્ટેરિયોફેજ વાયરસના અણુઓ, આપણી બુકમાં એવું છે કે કણ કે અણુઓ એવું કંઈક છે, ઉત્પન્ન કરે, મતલબ નવા બેક્ટેરિયોફેજ વાયરસ છે એ બનાવશે, એનું જનીન દ્રવ્ય બનાવી લે અને આ એનું પ્રોટીન એ બનાવી લે, અંદર ને અંદર એનું પડનું પ્રોટીન એ બનાવી લે, અને પછી પ્રોટીન આવરણ તૈયાર કરી અને આમાં ઘણા બધા નાનકડા એવા બેક્ટેરિયોફેજ વાયરસ થઈ જાય. તો બંને આકૃતિ છે એમાં આપણે બે સપાટી ઉપર આમ રાખીએ અને આ સપાટી ઉપર રાખેલા છે એમાંથી એકમાં હજી જનીન દ્રવ્ય આમાં ભરેલું છે અને એકમાંથી અહીંયા વયું ગયું. પણ આનું શું રેડિયો એક્ટિવ થયું હતું, તો કે આ છે એ હતું S35 એટલે પ્રોટીન અને આ શું હતું P32 એટલે એમાં DNA રેડિયો એક્ટિવ થયું હતું. આને આપણે રેડ બતાવી દઈએ, તમે ડાર્ક લાઇટ પણ કરી શકો કલરમાં આ રીતે. તો આમાં હજી છે ને આમાં ગયું, આ તબક્કો છે એને શું કહેવાય, ચેપ લગાડે, એટલે કે એમાં ઇન્ફેક્શન થયું હજી તો એને. હવે ઇન્ફેક્શન થયા પછી ચોટી ગયા, ઇન્ફેક્શન થયું પછી બીજું છે ને એમાં બ્લેન્ડિંગ. હવે બ્લેન્ડિંગ કરવું એટલે બ્લેન્ડર, આપણે ભાઈ ને રસોડામાં બ્લેન્ડરથી આપણે આમ ફેરવીએ, તૂટે આમ છૂટું પડે એમ, એક ચોક્કસ પ્રકારનું મશીન હોય એની અંદર, કંઈ આપણું બ્લેન્ડર લઈને કંઈ ન થઈ શકે, પણ એની અંદર એક સ્પેશિયલ ટાઈપનું સાધન છે, એક્સ્ટ્રા નીટ માટે લખો, વોરિંગ બ્લેન્ડર. આ જે બ્લેન્ડર છે ખાસ કરીને આવા જનીન દ્રવ્યને છૂટા પાડવા અને એવું બધું કરવાનું હોય ત્યારે જે નાનું એવું સ્મોલ એકદમ સૂક્ષ્મ બ્લેન્ડર જેવું વપરાતું હોય એને વોરિંગ બ્લેન્ડર તરીકે ઓળખવામાં આવે. અને એની મદદથી આ બધું જે ભર્યું હોય, આ દેખાતા તો ન હોય, સૂક્ષ્મ હોય, બધા દ્રાવણમાં ભર્યા હોય અને એને બ્લેન્ડ કરવામાં આવે એટલે હવે છૂટા પડી જશે. આ છે એની અંદર જનીન દ્રવ્ય એકનું તો આવ્યું હતું, આનું બીજાનું આવી ગયું હશે અને આ છે એ બધા આમ છૂટા પડી ગયા, ગમે ત્યાં આમ છૂટા પડી ગયા, આમ વયો ગયો ને આમ વયો ગયો, બધા એની સપાટી ઉપરથી ઉખડી ગયા. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ ને ચોટી ગયા હતા, એ ફેરવા એકદમ બ્લેન્ડ કર્યા તો ઉખડી ગયા. અને આની અંદર છે એમાં તો કે એમાં પણ સેમ એ જ રીતે થયું, પણ એની અંદર જનીન દ્રવ્ય રેડિયો એક્ટિવ નહોતું થયું, એની અંદર પેલા પડ હતા, કેપ્સિડ હતા, એ રેડિયો એક્ટિવ હતા, એ પણ આમ ઉખડીને છૂટા પડી ગયા. આ બધું થઈ ગયું બ્લેન્ડિંગ. હવે ત્રીજો જે તબક્કો છે એની અંદર છે તો એમાં સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે. જો ઓટો રેડિયોગ્રાફી થઈ, એ છેલ્લે બ્લેન્ડિંગ થયું અને હવે તો કે સેન્ટ્રીફ્યુગેશન. તમે જાણો છો આ એક ટેકનિક તમે ભણી ગયા છો આગળ, કે કોઈ પણ છે એને અમુક સ્પીડમાં ફેરવવામાં આવે તો પોતાની ઘનતા અનુસાર એ ઝડપથી સ્થાયી થઈ જાય, જેની ઘનતા વધારે હોય એ જલ્દી સ્થિર થઈ જાય અને પહેલાં સ્થિર થાય એ તળિયે હોય ને પછીથી પાછળથી ઓછી ઘનતાવાળા પાછળથી સ્થિર થાય એ ઉપર રહે. તો ટેસ્ટ ટ્યુબની અંદર આ બધું નાખીને ફેરવું, સેન્ટ્રીફ્યુઝ કર્યું એટલે શું થશે, તો કે આ ઘટક અને આ બધું સાવ છૂટા અલગ પડી ગયા. હવે આપણે આમ ખાલી એમ એક કલ્પના કરીએ કે આ ફેરવા હશે તો વાયરસ મોટો કે બેક્ટેરિયા, તો કે બેક્ટેરિયા મોટો છે, વાયરસ તો એનાથી ઘણા નાના છે, બરાબર, વધારે સૂક્ષ્મ છે. એટલે કદની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આની ઘનતા વાયરસ કરતા વધારે હોય, એટલે આવા જે હતા ને એ બધા ક્યાં રહ્યા, તળિયે રહ્યા. અને ઉપર કોણ કોણ રહ્યા, તો કે ઉપર છે એ પેલા આવા આ રહ્યા, સમજાઈ ગયું. ઉપર તરફ છે એ કોણ રહ્યા, તો કે વાયરસ રહ્યા, નીચે કોણ રહી ગયા, બેક્ટેરિયા, ફેરવા સેન્ટ્રીફ્યુઝ કર્યા એટલે. હવે ઉપરનું જે હોય ને એને નિતારણ કહેવામાં આવે. ઉપર કોઈ પ્રવાહી હોય, આપણે કેમ પેલી આપણે કલ્પના કરીએ કે પાણીની ડોલમાં માટી નાખીને એકદમ હલાવી દઈએ, એક જાતનું સેન્ટ્રીફ્યુઝ થયું એટલે હવે કાંકરા તળિયે બેસી જશે અને પછી કાંકરી એના ઉપર ને એના ઉપર ઝીણી રેતી ને માટી ને એમ કરતા બીજે દિવસે તમે જુઓ તો શું થાય. આપણે એમ કહીએ ને પાણી છે એમાં કચરો તળિયે બેસી ગયો, અવસાદન પામી ગયો એમ કહીએ ને,
એટલે ઉપર રિયુ ઈસુ કે એનું નિતારણ, પછી આપણે આમ નિતારી દઈએ. ઘણી વાર છાશમાં આમ ઉપરથી પાણી આપણે એમ નિતારી દઈએ ને, તો એ પાતળો જે ભાગ છે એને નિતારણ કહીએ. તો અહીંયા પણ ઉપરનો ભાગ છે એને નિતારણ અથવા નિતાર કહેવામાં આવે. તો હવે એના સ્ટેપમાં શું થશે, તો કે નિતાર છે ઉપરનો ભાગ, એમાં આપણને આ જોવા મળશે. અને આની અંદર છે એ રેડિયો એક્ટિવ પેલું એસ સોરી P32 આવ્યું નહોતું, તો અહીંયા આપણે લખશું કે કોષમાં P32 જોવા મળે અને નિતારમાં P32 જોવા ન મળે. ટૂંકમાં કહીએ તો તળિયે જે બેક્ટેરિયાના કોષો રહી ગયા હતા એ દ્રાવણની ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવી. તળિયેથી ટીપું લઈ, બરાબર, પહેલાં શું કર્યું હશે કે આ નિતારનું એક ટીપું ઉપરથી લઈ લીધું, ઓટો રેડિયોગ્રાફી કરી તો કાંઈ ચમકતું ન દેખાણું, મતલબ એમાં કાંઈ રેડિયો એક્ટિવ આવ્યું નહોતું. અંદર છે આ બેક્ટેરિયાના પછી કોષ લીધા ને એની ઓટો રેડિયોગ્રાફી કરી તો અંદર ચમકતો ભાગ દેખાણો DNA, મતલબ કે આની અંદર P32 આવી ગયું. તો હવે આના ઉપરથી ખબર પડે ને કે P32 છે એ DNAની અંદર જોવા મળશે. તો જે ગયું એ કોણ ગયું અંદર, પ્રોટીન ગયું? તો કે નહીં, P32 અંદર ગયું એટલે અંદરનો ભાગ ચળકતો દેખાણો. એટલે આના ઉપરથી ખબર પડી ગઈ કે અંદર કોણ ગયું. આ પ્રયોગનો હેતુ શું હતો, એ શોધવાનું હતું કે કાં પ્રોટીન અને કાં DNA એ બેમાંથી એક છે લક્ષણો બદલાવી નાખે, રૂપાંતરણ કરે. રૂપાંતરણ કરવા માટે બહારથી રહીને રૂપાંતરણ ન થાય, અંદર જવું પડે તો પ્રક્રિયામાં ફેરફાર કરાવે. તો અંદર કોણ ગયું, કાં પ્રોટીન ગયું ને કાં કોણ ગયું, DNA ગયું. તો એકમાં પ્રોટીન ચમકતું દેખાય એવું રાખ્યું ને એકમાં DNA ચમકતું દેખાય એવું રાખ્યું, બરાબર. હવે જો આની અંદર DNA ગયું હોય, ચમકતું રાખ્યું હોય DNA, એ વિભાગમાં રાખે અને આમાં ચમકે તો સમજવાનું DNA ગયું, અને આમાં પ્રોટીન ચમકતું દેખાય એવું રાખ્યું હોય, રેડિયો એક્ટિવ રાખ્યું હોય અને એ અંદર જોવા મળે તો સમજવાનું પ્રોટીન ગયું. પણ આમાં આપણને અંદર DNA જોવા મળ્યું ચમકતું, મતલબ DNA ગયું. અને આની અંદર આપણે જોશું તો કોષમાં આપણને P32 છે એને બદલે S35 જોવા મળે અને નિતાર છે નિતારમાં S35 જોવા ન મળે. ટૂંકમાં આના જે બાર રહી ગયા હતા એ ભાગ કે સોરી નિતારમાં S35 જોવા મળે અને અહીંયા જોવા ન મળે. ટૂંકમાં આના કોષ લીધા એની ઓટો રેડિયોગ્રાફી કરી તો કોષ ચમકતા દેખાણા, આના કોષ લીધા એની ઓટો રેડિયોગ્રાફી કરી તો કોષ ચમકતા દેખાણા નહીં, આના નિતાર લીધું તો એમાં કાંઈ ચમકતું ન દેખાણું પણ આનું નિતાર લીધું તો એમાં ચમકતું દેખાણું. મતલબ આમાં ચમકતું પ્રોટીન કર્યું હતું અને આમાં ચમકતું DNA કર્યું હતું, તો પ્રોટીન જેમાં ચમકતું કર્યું હતું એ અંદર ક્યાંય કોષમાં દેખાણું નહીં, પણ DNA ચમકતું કર્યું હતું એ આમાં દેખાણું. આના ઉપરથી એ ફાઇનલ સાબિત થયું કે આ જે કંઈ અંદર જાય છે અને લક્ષણોમાં બદલાવ લઈ આવે છે, રૂપાંતરણ કરે છે, એ પ્રોટીન નથી, પાક્કું થઈ ગયું કે પ્રોટીન તો આ પડ્યું રહ્યું અંદર નથી ગયું, બહાર જ પડ્યું રહ્યું, પણ જે અંદર જાય છે એ DNA છે. એટલે રૂપાંતરણ પ્રેરે એ DNA છે, જનીન દ્રવ્ય છે DNA છે. અને આ પ્રયોગના અંતે પછી બધા જ વૈજ્ઞાનિકોએ એ સ્વીકારવું પડ્યું કે હકીકતમાં જે જનીન દ્રવ્ય છે એ DNA છે, એ ફાઇનલ થઈ ગયું, બરાબર. તો આ પ્રયોગ છે એની અંદર જે ટેકનિકનો યુઝ થયો એ કયો, તો કે એમાં બ્લેન્ડિંગ કરવામાં આવ્યું, એમાં સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું અને પછી એમાં ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવી. કદાચ ક્રમ પૂછે કે સેન્ટ્રીફ્યુગેશન, ઓટો રેડિયોગ્રાફી, બ્લેન્ડિંગ કે બ્લેન્ડિંગ, સેન્ટ્રીફ્યુગેશન, ઓટો રેડિયોગ્રાફી, આવા સિક્વન્સ સ્ટેપના MCQ આવી શકે, બરાબર. હવે આના પછીનું જનીન દ્રવ્ય જોઈએ તો DNA કે RNA એ બે છે એના વિરુદ્ધ એક મેચ છે એ રમાશે અને એમાં કોણ જીતશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી રાખીએ.